कलरव मॉडर्न स्कूल धोरण पांच विषय गणित विषयांक चेप्टर छ तू मारो गुणक हूँ तारो अवयव। गया वीडियो में आप प्रश्न नंबर 10 और प्रश्न नंबर 11 से जे जोई गया था हवे आज आप जोवानुं छे चालो गृह कार्य करिए। तो जुओ चालो गृह कार्य करिए अपने प्रश्न नंबर 1 में शू कीधुं छे कि नीचे आपेली संख्याओमांथी 60 जेनो अवयवी एटले के गुणक होय ते संख्या पर राउंड करो। अहीं जो खास शब्द में जो शू कीधुं छे ते तो कि 60 छे ई जेनो अवयवी होय 60 ना अवयवी नथी कीधा। अहीं जे संख्या आपेली छे एमांथी जे संख्या छे 60 नो अवयवी होय तो ई संख्या पर ते छे आपणे राउंड करवानो छे। तो आपणे लाइन में एक पछी एक જોતા જઈએ મતલબ માં કે જે સંખ્યા છે એને આપણે બીજી અન્ય સંખ્યા સાથે ગુણવાથી જો આપણે જવાબમાં 60 મળતો હોય તો તે સંખ્યા છે 60 નો અવયવી કેવાય છે અને તેમાં છે એની પરથી આપણે રાઉન્ડ કરીશું। પહેલું છે 25, તો 25 નો છે 25 છે 60 નો અવયવી હશે એટલે કે 25 ના ઘડિયામાં ક્યાંક 60 આવે છે। આપણને ખબર છે કે 25 એકા 25, 25 દુ 50 અને 25 તેરી 75 થઈ જાય છે। તો 25 છે એ 60 નો અવયવી એટલે કે 25 નો અવયવી 60 હશે નહીં હોય તો આની ફરતે છે એ રાઉન્ડ કરવાનું નથી। ત્યાર પછી 15, તો 15 ને આપણે છે બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો આપણને જવાબ જો 60 મળતો હોય તો આપણે એવું કહી શકીએ કે 15 નો અવયવી છે એ 60 છે। તો આપણે ગુણીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45 ને 15 ચોક 60, તો આપણને છે એ 15ની સાથે 4 ગુણીએ છીએ તો આપણને જવાબમાં 60 મળે છે। તો કે હા 15 ચોક કેટલા થાય છે 60, તો એનો મતલબ એમ કે 15 છે એનો અવયવી છે એ કયો હશે 60 છે। તો એને 15 છે એની ફરતે આપણે શું કરવાનું છે તો કે રાઉન્ડ કરવાનું છે। જો હજી એકવાર ખાસ કહું છું આપણને એવું નથી કીધા કે 60 ના અવયવી, 60 ના અવયવી કહીએ તો કયા કયા આવે, 60 આવે, 120 આવે, 180 આવે, એ બધા છે ને અવયવી થઈ 60ના। પણ આપણે તો અહીંયા એવું જોવાનું છે કે અહીંયા જેટલી સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે બીજી અન્ય કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ અને જો આપણને જવાબમાં 60 મળે એટલે કે આ જે સંખ્યા છે એમ ઈ છે 60 છે એનો એ આનો અવયવી હશે। એવી જ રીતે જોઈએ 5, તો 5ને કોઈ સંખ્યા સાથે ગુણશું તો જવાબમાં 60 મળશે। તો કે હા 5×12 કરો, 12×5 કેટલા થશે 60 થશે, અને તમે 5×12 કરો તો જવાબ કેટલા મળશે 60। એનો મતલબ શું કે 5નો અવયવી છે એ 60 છે। આપણે એમ પણ જોઈ ગયા છીએ કે અવયવી એટલે કે આ સંખ્યા છે અને આપણે 1, 2, 3, 4 એવું ક્યાં સુધી ગુણાકાર કરી શકીએ તો કે અનંત સુધી છે આપણે આ સંખ્યાનો બીજી સંખ્યા સાથે ગુણાકાર કરી શકીએ છીએ। તો તમે 5×12 સાથે ગુણાકાર કરો જવાબમાં શું મળશે 60, એનો મતલબ એમ કે 5 છે એનો અવયવી 60 છે। એવી જ રીતે 4ને કોઈ પણ સંખ્યા સાથે ગુણશું તો જવાબમાં 60 આવશે। તો કે હા 15×4 છે 15 સાથે ગુણાકાર કરો, 15×4 કેટલા થશે 60, તો 4 છે એનો અવયવી પણ 60 છે, 4નો અવયવી છે એ શું છે તો કે 60 છે। એવી જ રીતે 3, તો 3ને છે કોઈ સંખ્યા વડે ગુણાકાર કરશું તો આપણને 60 મળશે। તો કે હા 3×20 કરો, 20 તેરી કેટલા થાય છે 60 થાય છે એટલે એ પણ મળશે। ત્યાર પછી 12, તો 12ને છે આપણે કોઈ સંખ્યા વડે ગુણશું તો 60 મળશે। તો કે હા આપણે અહીંયા જોઈ ગયા કે 5×12 વડે ગુણીએ તો 60 મળે છે, 5×12 વડે ગુણો કે 12×5 વડે ગુણો જવાબમાં શું મળશે 60, એનો મતલબ એમ કે 12નો અવયવી પણ 60 છે। ત્યાર પછી 14, તો 14ને આપણે કોઈ સંખ્યા વડે ગુણશું તો જવાબમાં 60 મળશે નહીં મળે। જો તમારે જોવું હોય તો તમને ડાયરેક્ટ ઘડિયા ના આવે તો તમારે શું કરવાનું, પહેલાં 14×1 કરવાનું, ત્યાર પછી 14×2 કરવાનું, ત્યાર પછી 14×3, એવી રીતે છે ગુણાકાર કરતો જવાનું। જ્યારે 60ને વટી જાવ ત્યારે છે એવું કરી જવાનું એટલે આપણને ખબર પડે કે જવાબમાં 60 આવે છે કે નહીં, પણ 14માં નહીં આવે। ત્યાર પછી 16, તો 16માં પણ નહીં આવે। ત્યાર પછી 6, તો 6માં આવશે, 6×10 કરો કેટલા મળશે 60, એનો મતલબ એમ કે 6નો અવયવી 60 છે। એવી જ રીતે 20, તો આપણે અહીંયા જોયું કે 3×20 કરો એટલે કે 20 તેરી 60 થાય, તો 3×20 કરો કે 20×3 કરો જવાબમાં શું મળશે 60, એનો મતલબ એમ કે 20નો અવયવી 60 છે। એવી જ રીતે બીજું આવશે 2, તો 2 આવશે તો કે હા 2×30 કરો, 30 તો કેટલા થાય 60, એટલે કે 2×30 કરો તો 2નો અવયવી પણ 60 છે। ત્યાર પછી 13માં આવશે નહીં આવે, 13ને છે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો છે આપણને 60 જવાબ મળશે નહીં, 8, તો કે 8 પણ નહીં આવે। ત્યાર પછી 30, તો આવશે, તમે 30×2 કરો કેટલા થશે 60 થશે, એટલે કે 2×30 કરો કે 30×2 કરો જવાબ શું આવશે બંનેમાં 60, એટલે કે 30નો અવયવી પણ 60 છે।
ત્યાર પછી 18 આવશે નહીં આવે કેમ કે 18 ને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરશો તમને જવાબમાં 60 મળશે નહીં ત્યાર પછી 17 તો 17 પણ નહીં આવે ત્યાર પછી 10 તો કે આવશે 10 છે એટલે 10 ગુણ્યા તમે 6 કરો એટલે કેટલા જવાબમાં આવશે 60 તો 10 નો અવયવી પણ 60 છે તેવું આપણે કહી શકીએ ત્યાર પછી 24 આવશે નહીં આવે 50 તો 50 એકા 50 50 નું 100 એટલે તો નહીં જ આવે ને 60 તો કે 60 આવે 60 ગુણ્યા 1 કરો એટલે તમને જવાબમાં મળશે 60 એટલે આ પણ છે એ 60 નો અવયવી આનો પણ અવયવી 60 છે તો જો આપણને પ્રશ્ન 1 માં કીધું હતું કે જે પણ સંખ્યા છે એનો અવયવી 60 હોય તો એવી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો તો તમે અહીંયા જેટલી સંખ્યા ઉપર રાઉન્ડ કર્યા છે એટલી સંખ્યા છે એનો અવયવી 60 આવશે એ સિવાયની કોઈ પણ સંખ્યાનો અવયવી છે એ 60 આવશે નહીં ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન નંબર 2 માં આપણને શું કીધું છે તો કે નીચે આપેલી એવી જોડીઓમાં રંગ પૂરો કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી હોય એટલે અહીંયા આપણને છે એ થી શરૂ કરીને આઈ સુધીની જોડી આપેલી છે આપણે એવી જોડીમાં રંગ પૂરવાનો છે કે આ જે સંખ્યા છે એ આગળની સંખ્યાનો શું હોય તો કે અવયવી એટલે કે ગુણક હોવો જોઈએ જો એ જોડી સાચી બનતી હોય તો તેમાં આપણે રંગ પૂરવાનો છે જો જોડી સાચી ન બનતી હોય તો રંગ પૂરવાનો નથી પણ અહીંયા છે આપણે રંગ નથી પૂરવાનો ખાલી આપણને જે જવાબ આપ્યા છે એની ઉપર આપણે ખરાની નિશાની કરીશું આપણે પહેલી જોઈએ તો 4 તો આ જે 26 છે 26 એ 4 નો અવયવી છે એ આપણે જોવાનું છે તો આપણને કેમ ખબર પડશે કે 26 એ 4 નો અવયવી છે કે નહીં તો સિમ્પલ વસ્તુ છે કે તમને આગળ જે કંઈ પણ વસ્તુ આપેલી છે એના તમારે અવયવી શોધવાના જો તમને પાછળની સંખ્યા મળતી હોય તો તે તેનો અવયવી હશે 4 નો ઘડિયો બોલો 26 આવે ત્યાં સુધી 4 પંચા 20 થશે અને 4 ચમ 24 4 સત્તા 28 4 ચમ 24 અને 4 સત્તા 28 એ બંનેની વચ્ચે 26 આવશે પણ 4 ના ઘડિયામાં 26 આવશે નહીં આવે એટલે આ જે જોડી છે એ સાચી નથી હવે એવી જ રીતે 5 ની જોઈએ 5 ના અવયવી કયા કયા આવશે તો કે 5 એકા 5 5 દુ 10 ત્યાર પછી 15 20 25 30 35 40 45 50 55 ને 60 આ બધા 5 ના અવયવી આવશે ને તો જુઓ 5 ના ઘડિયામાં છે 5 ના ઘડિયા એટલે 5 5 દાણ 50 થાય ત્યાર પછી આપણે શું લઈએ તો કે 5 ગુણ્યા 11 એટલે કે 5 ગુણ્યા 11 કરશો એટલે 55 આવશે 5 ગુણ્યા 12 કરશો એટલે કે 60 આવશે 12 5 60 થાય ને તો આ જે 60 છે એ શું કહેવાશે તો કે 5 નો અવયવી કહેવાશે તો આ જોડી છે એ કેવી છે સાચી છે આની ઉપર આપણે ખરાની નિશાની કરીશું ત્યાર પછી જોઈએ બીજું તો 25 તો 25 નો ઘડિયો બોલો 25 આ ઘડિયામાં 150 આવશે તો કે હા 25 છંક કેટલા થાય 150 તો 25 છંક 150 થાય એટલે આ જોડી પણ કેવી છે સાચી થાય ત્યાર પછી 11 ના ઘડિયામાં 77 આવશે તો કે હા 11 એકા 11 ત્યાર પછી 11 દુ 22 11 તેરી 33 11 ચોક 44 થાય 11 પંચા 55 11 છંક 66 ને 11 સત્તા 77 થાય તો 11 ના જે ઘડિયામાં છે એ 77 આવશે મતલબમાં કે 77 છે એ 11 ના અવયવી છે તો આ જોડી પણ કેવી થશે સાચી થશે એવી જ રીતે આ જોઈએ 9 તો 9 નો ઘડિયો બોલો 9 ના ઘડિયામાં ક્યાં 72 આવે તો કે હા 9 અઠા કેટલા થાય છે 72 તો એનો મતલબ એમ કે આ જોડી પણ કેવી છે સાચી છે એટલે કે 72 છે 9 નો અવયવી છે એવી જ રીતે 6 તો 6 ના ઘડિયામાં 46 ક્યાં આવશે નહીં આવે 6 અઠા 48 થાય અને 6 સત્તા 42 થાય 6 સત્તા 42 એટલે 6 અઠા 48 એટલે 6 ના ઘડિયામાં છે 46 ક્યાં આવતા નથી એટલે આ જોડી કેવી છે ખોટી તો એમાં આપણે કશું કરવાનું નથી ત્યાર પછી 8 નો ઘડિયો લઈએ તો 8 ના ઘડિયામાં કે 96 આવશે 8 દાન કેટલા થશે 80 હવે 8 ગુણ્યા 11 કરો તો 11 અઠા 88 થઈ જશે 8 ગુણ્યા 12 કરો તો 12 અઠા 96 તો કે 8 નો ઘડિયો છે એ તમે આગળ લંબાવતા જાઓ ગુણ્યા 11 12 13 14 સુધી તો 8 ગુણ્યા 12 કરશો તો તમને જવાબમાં મળશે 96 મતલબમાં 96 છે 8 નો અવયવી છે એટલે આ જોડી પણ કેવી થશે સાચી ત્યાર પછી 7 ના ઘડિયામાં 39 કે આવશે નહીં આવે 7 5 35 ને 7 6 42 થઈ જશે એટલે 7 ના ઘડિયામાં છે કે 39 આવશે નહીં એટલે આ જોડી કેવી થશે ખોટી ત્યાર પછી જોઈએ 12 ના ઘડિયામાં 12 ના ઘડિયામાં 84 આવે તો કે હા 12 સત્તા કેટલા થાય 84 તો આ જોડી કેવી થશે સાચી કેમ કે 84 છે એ 12 નો અવયવી છે તો આ રીતે છે આપણે જોવાનું છે કે જો પાછળની સંખ્યા છે એ આગળની સંખ્યાનો અવયવી હોય એવી જોડી ઉપર છે આપણને રંગ પૂરવાનું કીધું છે પણ મેં કીધું એમ કે આપણે અહીંયા રંગ નથી પૂરવાનો એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું હવે ત્યાર પછી છે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 તો પ્રશ્ન નંબર 3 માં જો આપણે પહેલાં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓમાં 2 ની અવયવી હોય
खास समझो, बे ने अवयवी कीधी है तेवी संख्या में वादळी रंग थी राउंड करवानुं छे, त्रण ने अवयवी होय तेवी संख्या में लीला रंग थी राउंड करवानुं छे, अने छ ने अवयवी होय एटले के जे छ नी अवयवी छे बे अने त्रण बंने नी पण अवयवी हशे तो एवी संख्या में से लाल रंग थी राउंड करवानुं छे। तो आप आज प्रश्न है शूँ करिए तो कि एक पची एक संख्या से जोता जाइए एट्ले कि पहला शूँ जो है तो कि बेनी अवयवी हो संख्या में आप शूँ करिए तो कि वादळी रंग थी राउंड करिए। तो जुओ बेनी अवयवी से कई कई आनी बात करिए तो बेनी अवयवी कई कई आए बेना घड़िया में जो संख्या आना घड़िया में कई कई आशे तो बे एक बे बे दू चार बे तेरी छ छ पी आग आठ पची दस बे छ बार बे सत्ता चौदह बे अठा सोल बे नवा अठार बे दाण वीस आग जाइए तो वीस में बे उमरी तो बीस बीस में बे उमरी तो चौबीस चौबीस में बे उमरी तो छवीस छवीस में बे उमरी तो अठावीस अठावीस में बे उमरी तो तीस। तो अमे जेटला राउंड कर बदा शू थे तो कि बेनी अवयवी थे। त्यार पछी तो कि त्रणनी अवयवी हो संख्या में लीला रंग हवे कई जवानी है तो कि त्रण एटले कि त्रणना घड़िया में जो संख्या आती हुई शूँ कहवा त्रणनी अवयवी एवं संख्या से लीला रंग थी राउंड करवानुं छे। पण आमां से आपणे राउंड नहीं करीए आमां आपणे शू करशुं तो कि चौरस करीए एटले आपणने खबर पड़ी जाय। तो त्रणनी अवयवी कई कई आवशे त्रणना घड़िया में आवे त्रण एका त्रण त्यार पछी त्रण दू छ त्रण तेरी नौ त्रण चौक बार त्रण पंचा पंदर त्रण छ अठार त्रण सत्ता एकवीस त्रण अठा चौबीस त्रण नवा सत्यावीस त्रणे दाण तीस। तो जो अमुक अमुक से संख्या बेनी पण अवयवी छे अने त्रणनी पण अवयवी छे कई कई संख्या तो कि छ छे त्यार पछी बार छे त्यार पछी अठार छे त्यार पछी चौबीस छे त्यार पछी तीस। आ जे बधी संख्या छे केवी छे तो कि बेनी अवयवी पण छे अने त्रणनी अवयवी पण छे अने बाकीनी जो आज मैं बॉक्स करा छे चौरस ई बधी त्रणनी अवयवी छे एटले कि त्रण छे नौ छे पंदर छे त्यार पछी आ बाजू एकवीस छे चौबीस छे सत्यावीस छे आ बधी त्रणनी अवयवी छे। हवे आगळ जोईए छ नी अवयवी एटले कि छ नी होय अने साथे साथे बे अने त्रण बन्नेनी पण अवयवी होय तो एवी संख्या में से लाल रंगथी राउंड करवानुं कीधुं छे। पण हवे आमां से आपणे लाल रंगथी राउंड नहीं करीए शुं करशुं तो कि स्टार करीशुं। आपणे जोता छे पहेला तो आपणे शुं जोईए तो कि छ नी अवयवी होय ते संख्या जोई लईए तो छ नी अवयवी कई आवशे तो पहेला तो छ एका छ। हवे जुओ छ छे ई छ नी अवयवी छे अने साथे साथे बे अने त्रण बन्नेनी अवयवी छे केम कि अहींया तमने राउंड देखाय छे चौरस बॉक्स देखाय छे अने हवे आ छे छ नी पण अवयवी छे तो आमां आपणे शुं करी देशुं तो के स्टार एटले ज्यां पण स्टार कर्यो छे एनो मतलब शुं थशे के ई छ नी अवयवी छे साथे साथे बे अने त्रण ने अवयवी पण छे छ एका छ त्यार पछी छ दू बार तो बार मां पण एवुं छे जुओ बे नी अवयवी पण छे अने त्रण नी पण छे अने साथे साथे छ नी पण छे लाइन उपर पण शुं आवशे स्टार। एवी ज रीते आग जोईए तो छ तेरी अठार तो अठार में पण ई ज रीते छे बे नी अवयवी पण छे अने त्रण नी छे अने साथे साथे छ नी पण छे एटले आमां आवशे स्टार। त्यार पछी छ चौक चौबीस चौबीस में पण ई ज रीते छे बे नी अवयवी छे त्रण नी अवयवी छे अने छ नी पण थाय छे एटले एनी ऊपर पण आपणे शुं करशुं स्टार। अने छ पंचा तीस तो तीस में पण एवी रीते छे एटले एनी ऊपर पण आपणे शुं करी देशुं स्टार। तो जो स्टार करी छे ई केवी वस्तु छे तो कि आपणे जे लाल रंगथी राउंड करवानुं कीधुं हतुं ते ई छ नी अवयवी छे साथे साथे बे अने त्रण बन्नेनी अवयवी पण छे। तो आ रीते छे आपणने जे कंई पण संख्या आपी छे एना जे अवयवी छे ने आपणे जुदी जुदी संज्ञा वडे छे ई दर्शावी દઈશું જેથી આપણે છે કોઈ પણ કલરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં। તો અહીંયા જે આપણો ચેપ્ટર નંબર 6 છે એ પૂરું થાય છે। હવે પછીનો ચેપ્ટર નંબર 7 છે કે તમે પેટર્ન જોઈ શકો છો આ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું। આજનું જે હોમવર્ક છે એના હું તમને ફોટા મોકલું એ જોઈ તમારે ગણિતની સાબોથીમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે પૂરવાનું રહેશે અને સાથે સાથે છે આ જે ચેપ્ટર નંબર 6 છે એની તમારે ઘરે પ્રેક્ટિસ પણ કરવાની રહેશે। થેન્ક યુ।